જેટલા પણ લોકો ઇંગ્લિશ શીખી રહ્યા છે એમાં સૌથી વધારે પ્રોબ્લેમ લોકોને ઉચ્ચારમાં આવે છે કે સર ઉચ્ચાર કરતા નથી ફાવતા, વાંચતા નથી ફાવતું. તો આજનો આ જે વિડીયો છે એ સ્પેશિયલી એવા લોકો માટે છે જેમને ઉચ્ચારમાં વાંચવામાં તકલીફ પડે છે. આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે IGH વાળા જેટલા પણ સ્પેલિંગ છે આનો ઉચ્ચાર કઈ રીતે કરવો, હાઉ ટુ સે ઇટ. સો આજના આ સ્પેલિંગમાં આપણે આજના આ વિડીયોમાં આપણે આ ખાસ જોવાના છીએ. સો આ વિડીયો પૂરો તમારે જોવાનો છે. સૌથી પહેલાં IGH જે છે આનો ઉચ્ચાર શું થાય, આનો ઉચ્ચાર થાય છે આઈ, ઠીક છે ને? એકવાર બોલો આઈ, જોડે બોલતા રહેવાનું છે તો જ તમને આવડશે આઈ. સો આઈ આટલું આપણને ખબર હોય તો પછી બહુ બધા સ્પેલિંગ્સ આપણને 100% આવડી જશે. ઉદાહરણ તરીકે સૌથી પહેલો જે સ્પેલિંગ છે જે આપ જોઈ શકો છો HIGH, આમાં એચ જે છે એનો ઉચ્ચાર આપણે અલગ રાખવો પડશે, આઈ અલગ છે, ઠીક છે ને? અને આપ જોઈ શકો છો એચની જોડે કોઈ સ્વર એની જોડે એ નથી. એચ એકલો આપણે જોઈએ તો હ અડધો છે, સો હ છે અને જોડે આઈ છે, સો હ અને આઈ એટલે હ અને આ જોડાઈ જશે. એટલે તમારું જે સ્પેલિંગ જે બનશે એ હ અને આઈ આને જોડવાથી બનશે હાઈ, હાઈ. સો આનો ઉચ્ચાર થશે હાઈ, હ અને આઈ જોડાઈ જશે. સો ફરીથી એકવાર બોલો હાઈ, હાઈ. ઓકે, વેરી ગુડ. આના પછી નેક્સ્ટ સ્પેલિંગ THIGH, આમાં TH જે છે એનો ઉચ્ચાર અલગ છે, IGHનો ઉચ્ચાર તો આપણને ખબર જ છે. એટલે THનો જે ઉચ્ચાર છે એ થ આમાં થશે. થ જે છે હંમેશા આમાં સમજો અડધો જ છે, કારણ કે એની જોડે કોઈ એ જેવો કોઈ સ્વર નથી, એટલે થ અહીંયા અડધો છે અને IGH ત્રણેય જોડે બોલાશે. સો થ આઈ, થ આઈ, થાઈ, આનો ઉચ્ચાર થશે થાઈ. સો વેરી ગુડ, થાઈ, થાઈ. ઓકે, થાઈ જાગનો જે ભાગ છે આપણો પગનો જાગનો ભાગ છે એને ઇંગ્લિશમાં થાઈ કહેવાય છે. ઓકે, સો થાઈ. પછી નેક્સ્ટ સ્પેલિંગ છે FIGHT, આમાં ધ્યાનથી જુઓ IGH છે એ વચ્ચે છે, પાછળ ટી છે, આગળ એફ છે. સો એફનો ઉચ્ચાર આગળ તમારે ફ કરવો પડશે અડધો, ને ટી છેલ્લે છે, છેલ્લે અડધો ઉચ્ચાર ના થાય, છેલ્લે પૂરો ટ જ બોલાશે. સો ફ આઈ ટ, ફ આઈ ટ, ફાઇટ. સો આનો જે ઉચ્ચાર થશે એ થશે ફાઇટ. સો લેટ સી ધ પ્રોનાઉન્સિએશન, ફાઇટ, ફાઇટ. એકવાર ફરીથી ફાઇટ. ઓકે, વેરી ગુડ, ફાઇટ. પછી LIGHT, ખાલી ફની જગ્યાએ તમારે આગળ L એટલે કે લ આવી ગયો છે. સો લ આઈ ટ, લ આઈ ટ, લાઇટ. સો આનો ઉચ્ચાર થશે લાઇટ. એકવાર ફરીથી લાઇટ, લાઇટ. બસ આ રીતે તમારે ઉચ્ચાર કરતા રહેવાના છે, સો ઇંગ્લિશ તમને આવડતું જ જશે. એના પછી નેક્સ્ટ NIGHT, એનનો ઉચ્ચાર આપણને ખબર છે ન, અને ટીનો ઉચ્ચાર તો આપણને ટ ખબર જ છે. સો ન આઈ ટ, ન આઈ ટ, નાઇટ. સો આનો ઉચ્ચાર થશે નાઇટ, નાઇટ, નાઇટ એટલે રાત્રિ. ઓકે, નેક્સ્ટ, વેરી ગુડ, RIGHT, ર આઈ ટ, ર આઈ ટ, રાઇટ. સો આનો ઉચ્ચાર થશે રાઇટ, રાઇટ, રાઇટ એટલે સાચું, રાઇટ એટલે સાચું, રાઇટ એટલે જમણું, બંને અર્થ થતા હોય છે, ર આઈ ટ, રાઇટ. ઓકે, સો રાઇટ. પછી નેક્સ્ટ જે સ્પેલિંગ છે TIGHT, ટ આઈ ટ, ટ આઈ ટ. સો આનો ઉચ્ચાર થશે ટાઈટ, ટાઈટ એટલે ખૂબ જ જે કસીને બાંધેલું હોય એને ટાઈટ કહેવાય છે. કોઈ વસ્તુ લૂઝ હોય, બૂટની દોરી આપણે ટાઈટ કરી હોય, સો ધ વર્ડ ઇઝ ટાઈટ. ઓકે, ટાઈટ. પછી BRIGH અને ટી, સો BR બંને જોડાઈ જશે, વર્ડ બનશે, શબ્દ જે ઉચ્ચાર છે બ્ર, બ અને ર, બ્ર, બ્ર આઈ ટ, બ્ર આઈ ટ, બ્રાઇટ. સો આનો ઉચ્ચાર થશે બ્રાઇટ, PRIGHT, બ્રાઇટ. મિત્રો, સબસ્ક્રાઇબ બટન જે છે એ દબાવતા રહો, ઘણા લોકો સબસ્ક્રાઇબ હજી સુધી નથી કર્યું, સો એકવાર સબસ્ક્રાઇબ બટન એકવાર દબાવી દો. નેક્સ્ટ સ્પેલિંગ આના પછી જે છે બ્રાઇટ પછી, દેટ ઇઝ વન મિનિટ, FLIGHT, એફ એલ, ફ અને લ, ફ્લ. સો ફ અને લ જોડાઈ જશે, ફ્લ આઈ ટ, ફ્લ આઈ ટ, ફ્લાઇટ. સો આનો ઉચ્ચાર થશે ઇંગ્લિશમાં ફ્લાઇટ, ફ્લાઇટ. ઓકે,
ફ્લાઇટ. સો આફ્ટર ફ્લાઇટ. થેન્ક યુ. જેટલા પણ સ્પેલિંગ આપણે જોયા એમાં આઈજીએચના સ્પેલિંગ્સ, આઈજીએચનો ઉચ્ચાર કઈ રીતે થાય આજે આપણે સમજ્યા. કેવો લાગ્યો વિડીયો અમને તમારે કમેન્ટમાં જણાવવાનું છે. સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દો, મિત્રો જોડે શેર કરો અને લાઇક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.